નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 પૃથ્વીના આવરણો, જેનું સ્વાધ્યાય આપણે જોવાનું છે. ચેપ્ટર આખું ચોપડીમાંથી સમજાવેલું છે, એના વિડીયો આગળના છે. જો તમારે જોવાના બાકી હોય તો એક વખત જોઈ લેજો. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો. પહેલું પ્રશ્ન છે, પૃથ્વી પરના મુખ્ય આવરણો ક્યાં ક્યાં છે? તો પૃથ્વી પરના મુખ્ય 4 આવરણ છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ફરીવાર, પૃથ્વી પરના મુખ્ય કેટલા આવરણો છે તો કે ક્યાં છે? તો પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ એટલે શું? મૃદા એટલે માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે, મૃદા એટલે માટી, અને પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે એ શેનો બનેલો છે? સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. શેનો બનેલો છે? માટી અને ઘન પદાર્થનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગને શું કહેવામાં આવે છે? મૃદાવરણ કહેવામાં આવે છે. મૃદા એટલે માટી. પૃથ્વીની ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે, અને તેથી પૃથ્વીની ઉપરની એટલે કે પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગને મૃદાવરણ કહે છે. બીજો પ્રશ્ન છે, જલાવરણ શેનું બનેલું છે? તો કે પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને શું કહેવામાં આવે છે? જલાવરણ કહેવામાં આવે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો અને નદીઓ વગેરેનો શું થાય છે? સમાવેશ થાય છે. જલાવરણ એ શેનું બનેલું છે? તો કે પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહેવામાં આવે છે. તેમાં જલાવરણમાં કઈ કઈ બાબતનો, કયા કયાનો સમાવેશ થશે, સાનો સાનો સમાવેશ થશે? તો કે મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો અને નદીઓ. વાતાવરણના નવો પ્રશ્ન છે, વાતાવરણના મુખ્ય ક્યાં વાયુઓ ક્યાં છે? તો કે વાતાવરણના મુખ્ય વાયુઓ નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં છે? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણના મુખ્ય વાયુઓ છે. પછીનો પ્રશ્ન છે, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પક્ષી, જીવજંતુ બધું આવી જાય. ટૂંકમાં બધા જ સજીવનો સમાવેશ સજીવ સૃષ્ટિમાં થાય છે. સજીવ સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો કે સજીવ સૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ થાય છે. નવો છે, યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે ખાલી જગ્યા વર્ણમાં આવેલા છે. તો કે આ બધા આવશે મૃદાવરણમાં. શેમાં આવશે? મૃદાવરણમાં. પૃથ્વીની સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે? તો પૃથ્વીની સપાટીથી આશરે 800 થી 1000 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે? તો પૃથ્વી સપાટીથી આશરે 800 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે? તો કે 78.03%. કેટલું આવશે? 78.03%. નવો પ્રશ્ન જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. પહેલું છે, વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી છે. વિધાન ખોટું છે. કેટલા કિમીની ઊંચાઈ સુધી છે? 110 આવશે, પણ અહીંયા 150 છે એટલે વિધાન ખોટું છે. આપણા મહાસાગરો છે, જળમાર્ગ બન્યા છે, વિધાન સાચું છે, કારણ કે મહાસાગરો મારફતે વસ્તુઓ લાવવા લઈ જવામાં આવે છે. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. વિધાન સાચું છે. પૃથ્વી પર પાણી અને હવાના કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે. વિધાન સાચું છે. અને ઓઝોન વાયુ સૂર્યના પારજામલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. વિધાન કેવું છે? સાચું છે. ઓઝોન વાયુ છે, આપણને ખબર છે કે ઓઝોન વાયુના કારણે સૂર્યની પારજામલી કિરણો છે એ પૃથ્વી પર આવતા નથી. પરિણામે આપણા વ્યક્તિને શું કરે છે? બચાવે છે. પછી છે ટૂંકનોંધ લખો. પ્રશ્ન 4, ટૂંકનોંધ. પહેલું છે વાતાવરણ. આખી વાતાવરણની ટૂંકનોંધ જે ચોપડીમાં છે એ જ છે.
વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીની ચારેય બાજુએથી આવેલા લગભગ 800 થી 1000 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓનું જે આવરણ છે એને વાતાવરણ કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, વાંસરહિત તેમજ ગંધરહિત છે. મતલબ કે વાતાવરણ પારદર્શક છે, આરપાર જોઈ શકાય છે, રંગહીન એને એક પણ પ્રકારનો રંગ નથી, ગંધ પણ નથી, સ્વાદ પણ નથી. તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો આવેલા છે. વાયુ તત્વો એટલે જુદા જુદા વાયુઓ છે, પ્રવાહી તત્વો એટલે ભેજ છે અને રજકણો જેવા ઘન પદાર્થો પણ એમાં આવેલા છે. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો છે, ક્ષારકણો છે, સૂક્ષ્મ જીવજંતુઓ છે, ઉલ્કાકણો છે વગેરે આવેલા હોય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ એટલે કે ઘાટું હોય છે અને જેમ જેમ પૃથ્વી સપાટીથી ઊંચે જતા જઈએ છીએ તેમ તેમ હવા કેવી થતી જાય છે, પાતળી થતી જાય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે, જ્યારે જેમ જેમ ઊંચે જતા જઈએ એમ વાતાવરણ કેવું થતું જાય છે, પાતળું થતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કેવો છે, ભારે વાયુ છે. એટલે પૃથ્વી સપાટી નજીકના એટલે કે નીચલા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેવું છે, વધારે જોવા મળે છે. જેમ જેમ આપણે ઉપર જતા જઈએ છીએ એમ એનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઓક્સિજન છે એ 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન છે 130 કિમીની ઊંચાઈ પછી એની હાજરી હવામાં કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે. ખૂબ જ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ એ બંને હલકા વાયુ હોવાથી બંને જોવા મળે છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘટકો છે અને તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે. એટલે જે ભારે છે એ નીચલા વાતાવરણ અને એમ પણ પૃથ્વી સપાટીની નીચે વાતાવરણ કેવું હોય છે, વધારે હોય છે. જેમ જેમ તમે ઉપર થતા જતા જાઓ એમ હવા કેવી થતી જાય છે, પાતળી થતી જાય છે. ફરીવાર વાતાવરણ એક વખત જોઈ લઈએ. વાતાવરણ તો કે એના પહેલાં તો વ્યાખ્યા આવશે તો કે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિમી ની ઊંચાઈએ વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવાય છે. એ પારદર્શક છે, રંગહીન છે, ગંધહીન છે, સ્વાદહીન છે. આ ઉપરાંત એમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વ આવેલા છે. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ અને તેમજ પાણીની વરાળ છે. આ ઉપરાંત વાયુઓના આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મજીવો, ઉલ્કાકણો પણ વાતાવરણમાં છે. વાતાવરણ ઘટ્ટ છે, પૃથ્વીની નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. જેમ જેમ ઉપર જતા જઈએ એમ હવા કેવી થતી જાય છે, પાતળી. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી એ નીચલા સ્તરમાં વધારે જોવા મળે છે. ઉપર જેમ જેમ જઈએ તેમ ઘટતું જાય છે એનું પ્રમાણ. નીચે 20 કિમી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ 20 કિમી સુધી જોવા મળે, પછી 110 કિમી સુધી ઓક્સિજન જોવા મળે અને 130 કિમી સુધી નાઇટ્રોજન જોવા મળે. એનાથી ઉપર જાઓ તો તમને એ બધા જ વાયુની હાજરી કેવી જોવા મળે છે, ઓછી થતી જોવા મળે છે. ખૂબ જ ઊંચાઈ જતાં હલકા બે જ વાયુ, હાઇડ્રોજન અને હિલિયમ બે જોવા મળે છે. વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. રજકણો, ક્ષારકણો એ છે એ ભારે હોવાથી નીચેના ભાગમાં વધારે જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે, ટૂંક નોંધ છે, જલાવરણનું મહત્વ અથવા તો જલાવરણની ઉપયોગિતા. પહેલી ઉપયોગિતા જોઈએ તો કે પીવાનું પાણી, મીઠું પાણી એ પૂરું પાડે છે. વરસાદ માટે મોટા ભાગે ભેજ સમુદ્રમાંથી જ આવે છે. આપણને ખબર છે કે વરસાદ, સમુદ્રનું પાણી છે એ ખારું છે. એ ખારું હોવાના કારણે સમુદ્રનું પાણી એ પીવાલાયક નથી અને તેથી સમુદ્રમાંથી વરાળ બાષ્પીભવનની પ્રક્રિયા છે એ થાય છે. વરાળ સ્વરૂપે પાણી ઉપર જાય છે અને ઘનીભવનના કારણે શું થાય છે, વાદળો બંધાય છે અને એના એ જ વાદળો પાછા વરસાદ સ્વરૂપે પાણી પૂરું પાડે છે. પછી છે, સમુદ્રના પાણીમાંથી રસાયણો મળે છે. આ ઉપરાંત સમુદ્ર તળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનિજ તેલ પણ મળે છે.
સમુદ્રના તળની નીચેથી મેગેનીઝ લોખંડ કલાઈ અને ખનિજ તેલ પણ મળે છે. આ ઉપરાંત સમુદ્ર માનવીને પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. કેમ? માછલી, કે જેમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં શું મળે છે? પ્રોટીન મળે છે, તો એના ભંડાર છે. આ ઉપરાંત સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે અન્ય માછલા તેમજ શું મળે છે? અન્ય જીવો મળે છે. સમુદ્રમાંથી સૌથી એના વગર બધી જ રસોઈ ફિક્કી બને એનું કેવું? શું? મીઠું. તો કે સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવા પાણીમાંથી મીઠું છે એ મળે છે, એટલે સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. સમુદ્રના મોજા, એનો પ્રવાહ, ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે, એટલે જળ વિદ્યુત માટે પણ સમુદ્ર ઉપયોગી છે. આ ઉપરાંત સમુદ્ર છે એ જળમાર્ગ તરીકે પણ શું છે? ઉપયોગી છે. નવો ટૂંક નોંધ જોઈએ, મૃદાવરણનું મહત્વ અથવા તો મૃદાવરણની ઉપયોગીતા લખો. તો કે મૃદાવરણનું મહત્વ નીચે પ્રમાણે છે. પહેલું, માનવીનું નિવાસસ્થાન છે. બીજું, માનવીના રહેઠાણ માટેની જગ્યા, ઘર બાંધવા માટેની ની સામગ્રી પણ આપે છે. રહેવા માટેની જગ્યા તો આપે છે, પણ રહેવા માટેનું ઘર બાંધવા માટેની સામગ્રી પણ તમને ક્યાંથી મળે છે? મૃદાવરણમાંથી મળી રહે છે. મૃદાવરણના જળ સ્ત્રોતોમાંથી શું મળે છે? પાણી મળે છે. નદી, સરોવર, તળાવ વગેરે, ડેમ, ચેક ડેમ, કૂવા. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે. આ ઉપરાંત ઉદ્યોગ ધંધાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓ પણ કરે છે. વિવિધ ખેતીના પાક ઉગાડે છે. આ ઉપરાંત ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ પણ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. શું છે? નિવાસસ્થાન છે. અને મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે માનવીને પણ શું છે? ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગમાં અને બીજી રીતે પણ અમે ઉપયોગ કરી શકાય છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને જ આભારી છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ છે એ મૃદાવરણને આભારી છે. મતલબ મૃદાવરણ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે આ ટૂંક નોંધમાં છે કે રહેવા માટેનું સ્થળ આપે, એનો આપણને જુદા જુદા પાણીના સ્ત્રોત એટલે સોરી પાણી સ્ત્રોત દ્વારા આપણને પાણી પૂરું પાડે. આ ઉપરાંત ખોરાક માટેની રહેઠાણનું જગ્યાએ આપે, સાથેની સામગ્રી. આ ઉપરાંત ખનિજો, આ ઉપરાંત ખેતી કરી શકાય, ઉદ્યોગ ધંધાઓ વિકસાવી શકાય. આ ઉપરાંત એના પર ઘાસના મેદાનો છે, જંગલો છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ પણ જુદી જુદી રીતે આપણને ઉપયોગી છે. અને આ ટૂંકમાં એવું કહીએ કે માનવીનું અસ્તિત્વ અને એની સંસ્કૃતિ કોને આભારી છે? તો કે મૃદાવરણને આભારી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. 11મા ચેપ્ટર સાથે આપણે ફરીવાર નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.